हेलो नमस्कार मित्रों, हूँ યોગેશ પરીખ और आप सर्वे हार्दिक स्वागत करू छू। मित्रों आज तमारी माटे लईने आव्यो छू सप्टेम्बर महीनानी जे आपणी एकम कसोटी छे धोरण 8 नी गुजराती विषयनी, एनु परफेक्ट साचू शुद्ध सोल्यूशन आज हूँ तमने आपवानो छू। 25 से 25 માર્ક્સનો પૂરેપૂરું વ્યવસ્થિત સોલ્યુશન આજે હું તમને આ વિડીયોમાં આપવાનો છું। મિત્રો વિડીયોને અત્યારથી જ લાઈક કરી દેજો, કારણ કે તમારા માટે આ ખૂબ વિડીયો મહત્વનો થવાનો છે। તમે ચેક કરી શકશો કે તમે જે જવાબો લખ્યા છે એ સાચા લખ્યા છે કે ખોટા લખ્યા છે, અને જો ખોટા લખ્યા છે તો તમે व्यवस्थित समझी साचा पण लखी शकशो। तो वीडियो ने चोक्कस लाइक कर लेजो, अने आवा एज्युकेशनल वीडियो जो तमे हमेशा मेळवता रहेवा मांगता हो तो नीचे आपेला लाल बटन ने दबावी ने चैनल ने सब्सक्राइब कर लेजो, जेनाथी अन्य एज्युकेशनल वीडियो नो लाभ तमे लई शको। तो चालो वधारे समय न बगाडता हवे आपणे शुरू करीए छीए धोरण 8 ना गुजराती विषय नो परफेक्ट पेपर सोल्यूशन। प्रश्न 1 नी अंदर नीचेना प्रश्नोना योग्य उत्तर लखो, अने एमां पहेलो प्रश्न छे व्यक्तिना जीवनमां માતાનું શું મહત્વ હોઈ શકે। બહુ મહત્વનો પ્રશ્ન છે, આપણા જીવનમાં માતાનું શું મહત્વ હોઈ શકે એ કદાચ લખવા બેસીએ તો આપણા પેજના પેજ અને પુસ્તકના પુસ્તક પૂરા થઈ જાય, છતાં પણ આપણે માતાના મહત્વને આંકી ન શકીએ। પણ આપણા પરીક્ષાને લક્ષી લખવું હોય તો તમે એવી રીતે લખી શકો કે વ્યક્તિના જીવનમાં માતાનું મહત્વ ઘણું બધું હોઈ શકે છે। માતા હંમેશા દરેક વ્યક્તિને પોતાના કામમાં પ્રેરણા આપે છે, सतत ध्यान राखे छे, कोई गुस्सो करे के चिड़वे तो ते समये शांत रहेवानी सलाह आपे छे। परीक्षा शुरू थाय ते पहला ते दरेक विषय मा तैयारी करवा माटे सरस समय पत्रक बनावी आपे छे अने आपणने प्रेरणा पण आपे छे। आ उपरांत परीक्षा मा सारा एवा प्रश्नों लखी शकाय माटे तेओ परीक्षा माटे आपणी पासे तैयारी पण करावडावे छे, अने आ उपरांत घणी बधी बाबतोना कारणे માતાનું મહત્વ દરેક વ્યક્તિના જીવનમાં खूब रहेलू छे। आ पेला प्रश्ननो जवाब तमे आवी रीते लखी शको छो। बीजो प्रश्न छे जुमो भिस्तीना प्राणी प्रेमनु तमारा शब्दोमां वर्णन करो। जुमो भिस्ती छे आपणे चेप्टर आवे छे अभ्यासनी अंदर, एनो आ प्रश्न छे, एनो जवाब आवी रीते तमे लखवानो छे के जुमा भिस्तीना जीवनमां एनो पाडो वेणु एनुं नाम हतुं, वेणु ज तेनो एकमात्र साथी हतो। जुमो तेने सारी रीते साचवे छे, तेने खावा माटे गदब खरीदे छे अने तेने लाड करे छे, जरूर पड़े त्यारे तेने मीठो ठपको पण आपे छे, अने तेनो पग ट्रेनना पाटामां फसाई जाय छे त्यारे तेना पगने बहार काढवामां खूब कोशिश करे छे। ते रस्ते जता युवानोनी अने पछी फाटकवाड़ानी मदद मांगे छे पण तेने मदद मळती नथी। पण निराश थयेलो जुमो अने वेणुनी साथे मोतने भेटवा तैयार थई जाय छे अने ते वेणुने भेटी पड़े छे। आम जुमो भिस्तीनो वेणु प्रत्येनो निस्वार्थ पशु प्रेम अजोड़ छे। त्यार पछी मित्रों प्रश्न 2 छे, एमां तमने एक काव्य आपेलू छे, ए काव्यना आधारे तमारे नीचे जे प्रश्नो आपेला छे ए प्रश्नोना जवाब लखवाना छे। काव्य कई एवुं छे के कोणे कीधुं गरीब छीए, कोणे कीधुं रांक, का भूली जा मन रे भोळा, आपणा जुदा आंक, થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તો શું બગડી ગયું, એમાં તે શી ખોટ, ઉપરવાળાની બેંક બેઠી છે આપણી માલા માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ। આ કાવ્યના આધારે નીચે પ્રશ્નો આપેલા છે, તમારે એના વ્યવસ્થિત કાવ્યમાંથી જ શોધીને જવાબ લખવાના છે। પણ જવાબમાં આપણે કાવ્ય પંક્તિ નથી લખી શકતા, જવાબમાં આપણે કાવ્ય પંક્તિ નથી લખવાની, પણ એ પંક્તિને આપણે આપણા શબ્દોમાં સમજાવવાની છે। પહેલો પ્રશ્ન છે કે કવિની જિંદગી અંગેની સમજ કેવી છે, તો જિંદગી અંગેની કવિની સમજ એવી છે કે કવિની જીવન અંગે દરેકની સમજ જુદી જુદી હોય છે, કોઈને ગરીબાઈમાં જ સંતોષ હોય છે, તો કોઈને ધન મેળવવાની લાલસા હોય છે, એવી રીતે દરેક વ્યક્તિએ આ જિંદગીની સમજ છે એ બદલતી જતી હોય છે। બીજો પ્રશ્ન છે કવિ કઈ વાતને ખોટ ગણતા નથી, તો અહીંયા કાવ્ય પંક્તિમાં તમે જોઈ શકો છો કે થોડાક સિક્કા થોડાક નોટ, એટલે કે તે પોતાની પાસે પૈસા નથી એ વાતને પોતાના જીવનની ખોટ ગણતા નથી। ત્રીજો પ્રશ્ન છે કે ઉપરવાળાની બેંક એટલે કઈ બેંક, ઉપરવાળાની બેંક એટલે એનો અર્થ થાય છે ઈશ્વરની તેજોરી। ચોથો પ્રશ્ન છે સમાન પ્રાસવાળા શબ્દોની બે જોડ શોધીને લખો, તો કાવ્ય પંક્તિમાં આપણે બે સમાન પ્રાસ, પ્રાસ એટલે સમાન ઉચ્ચારણ, સરખા બોલવામાં સરખા શબ્દો લાગતા હોય ને એને સમાન પ્રાસવાળા શબ્દો કહેવાય। તો તમે જુઓ થોડીક નથી નોટ પંક્તિમાં જુઓ, એમાં તે શી ખોટ, તો અહીંયા નોટ અને ખોટ એ બે શબ્દો છે સમાન પ્રાસવાળા છે। એવી જ રીતે છેલ્લી બે પંક્તિ છે એમાં છેલ્લો શબ્દ માલા માલ અને વાતો કાલ, એમાં માલ અને કાલ એ બે શબ્દો છે એ સમાન પ્રાસવાળા શબ્દો છે, એ તમે લખી શકો છો। હવે આપણે પ્રશ્ન 3 તરફ જઈએ। પ્રશ્ન 3માં આપણે માંગ્યા મુજબ જવાબ દેવાનો છે, એમાં તમને થોડાક શબ્દોનું લિસ્ટ આપેલું છે અને એમાં સૌથી જુદો પડતો શબ્દ હોય એને આપણે
दूर करवानो छे, ए शब्द ने आपणे ओळखवो पड़शे। जो कया कया शब्दों आप्या छे, घर, झूंपड़ी, बंगलो, ऑफिस अने फ्लेट। अहींया तमे जोशो ने तो तमने एक वस्तु समझाशे के घर, झूंपड़ी, बंगलो अने फ्लेट आ चारेय स्थान एवा छे के ज्यां माणस रहेतो होय, ए माणसनुं रहेठाण छे। पण अहींया एक शब्द छे ऑफिस, त्यां माणस रहेतो नथी, एटला माटे ए ऑफिस शब्द छे ए बधाथी अलग पड़े छे, एने आपणे दूर करवानो छे। त्यાર પછી બીજો પ્રશ્ન એવો છે કે શ્રીમંતોના ઘેર પૈસાની છોડ રેલાય છે, જ્યારે ગરીબને ઘેર ખાલી જગ્યા। નીચે ત્રણ ઓપ્શન આપેલા છે, ફૂટી બદામ નથી, ખાવા અન્ન નથી કે કોડી પણ નથી, તો એમાં બ આવશે, ખાવા અન્ન નથી। ત્રીજો પ્રશ્ન છે, પરમાત્મા દયાળુ છે, વિશેષણ ઓળખીને તેની નીચે લીટી દોરી તેને આધારે નવું વાક્ય બનાવો। परमात्मा दयाळु छे, एमां दयाळु शब्द छे ए विशेषण बतावे छे, नामना अर्थमां वधारो करे, नामनी विशेषता बतावे, एने विशेषण कहेवामां आवे छे। तो आ दयाळु शब्द छे ए परमात्मा शब्दनी विशेषता बतावे छे, एटला माटे दयाळु शब्द छे ए विशेषण बनशे। हवे आपणे दयाळु शब्द उपरथी एक वाक्य बनावीए। तो दयाळु माणस बीजानी सेवा करे छे, दयाळु माणस बीजानी सेवा करे छे। चौथो प्रश्न छे, એક પ્રત્યયથી બનતા બે શબ્દો બનાવો। એક પ્રત્યય એ પર પ્રત્યય છે, શબ્દોની પાછળ જે પ્રત્યય લાગે એને પર પ્રત્યય કહેવાય। એક પ્રત્યયથી કોઈ પણ બે શબ્દો આપણે લખવાના છે, તો અહીંયા તમને એક ઉદાહરણ પણ આપ્યું છે કે કઈ રીતે તમારે લખવાના છે। જો પહેલાં આપ્યું છે કે સંસ્કૃતિ, તો એનું એક પ્રત્યયથી શું થઈ ગયું, સાંસ્કૃતિક। એવી રીતે આપણે બે શબ્દો લખી શકીએ, ધર્મ તો ધાર્મિક, સમાજ તો સામાજિક, ઇતિહાસ તો ઐતિહાસિક, માનસ તો માનસિક। આમાંથી કોઈ પણ શબ્દ તમે લખી શકો છો। ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે કે નીચેના શબ્દોના અર્થ લખો। ગાડી અને ગાંડી આવા બે શબ્દો આપેલા છે, એ બંને શબ્દો વાંચવામાં આમ સરખા જેવા લાગે છે, પણ બંનેના અર્થમાં હાથી અને ઘોડાનો ફેર છે ભાઈ। ગાડી એટલે એક વાહન થાય, અને ગાંડી શબ્દનો અર્થ થાય છે પાગલ સ્ત્રી। ગાડી અને ગાંડી બંને વચ્ચે જે ભેદ છે એ આપણે અહીંયા રજૂ થાય છે। પ્રશ્ન નંબર ચાર, નીચે આપેલા વાક્યો કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક વાક્યમાં વર્ગીકરણ કરો। કર્તરી, કર્મણી કે ભાવે કે પ્રેરક છે એ આપણે દર્શાવવાનું છે। પહેલું વાક્ય છે, રવિથી મોટેથી હસી પડાયું, એમાં રવિથી મોટેથી હસી પડાયું, એમાં એ બનશે કર્મણી વાક્ય, કારણ કે એમાં કર્મનું મહત્વ છે। બીજું વાક્ય છે, આકાશે શોખ ખાતર એક કૂતરો પાડ્યો, આકાશે શોખ ખાતર, ખાતર એટલે માટે, અને આકાશ એ કરતા માટે આખું વાક્ય છે, એટલા માટે કર્તરી વાક્ય બનશે। ત્રીજું વાક્ય છે, દાંત વગર કાંઈ ખવાય, એમાં દાંત એટલે કે કરતાનું મહત્વ છે, તો એ પણ કર્તરી વાક્ય બનશે। ચોથું વાક્ય, કિરણથી ગાયને રોટલી નખાય, એ બનશે કર્મણી વાક્ય। અને છેલ્લું વાક્ય, પ્રવીણ ફોટો પડાવે છે, પાડતો નથી પડાવે છે, એટલે કે ક્રિયા કરવાની પ્રેરણા આપતો હોવાથી એ વાક્ય બનશે પ્રેરક વાક્ય। અને છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન નંબર પાંચ, તમારા વિસ્તારમાં આવેલા જોવાલાયક સ્થળની મુલાકાત તમે લીધી હશે, તેને આધારે 8-10 લીટીમાં અહેવાલ તૈયાર કરો। આપણે એક અહેવાલ લખવાનો છે મિત્રો, અહેવાલ લખતા ખાસ શીખી જજો, સૌથી પહેલાં અહેવાલની તમે શરૂઆત કરો, તો અહેવાલમાં સૌથી પહેલાં તમારે જે તારીખે તમે એ સ્થળની મુલાકાત લીધી હોય, અથવા તો જે તારીખે એ ઘટના બની હોય, એની તારીખ લખવી પડે અને એનું સ્થળ લખવું પડે। તો તારીખ અને સ્થળ ક્યાં લખવાનું છે, તમારા પેજની જમણી બાજુએ તમારે તારીખ અને સ્થળ લખવાનું, પછી આપણે ડાબી બાજુથી પેરેગ્રાફ પાડીને લખવાની શરૂઆત કરવાની છે। પહેલું સ્ટેપ ખાસ યાદ રાખજો, સૌથી પહેલાં જમણી બાજુએ તારીખ, એની નીચે સ્થળ, અને પછી ડાબી બાજુથી તમારે લખવાની શરૂઆત કરવાની છે, પેરેગ્રાફ પાડીને લખવાનું છે। અને લખવાનું શું છે, તમે કોઈ પણ તમારા આજુબાજુના કોઈ પણ જગ્યાની મુલાકાત લીધી હોય, ભૂતકાળમાં ગમે ત્યારે ગયા હોય, એ દિવસનું તમે ગયા ત્યારથી શરૂ કરીને તમે ત્યાંથી પાછા આવ્યા એના વિશે વિસ્તૃત વર્ણન તમારે કરવાનું છે। આમાં વધીને મિત્રો તમારે 15-20 લીટીમાં લખાણ કરવાનું છે, બહુ લાંબુ વિસ્તૃત લખાણ કરવાનું નથી। તો મિત્રો આશા રાખું છું કે તમને વિડીયો પસંદ પડ્યો હશે, અહેવાલ લખતા આવડી ગયો હશે, અને અહેવાલ લખતા મિત્રો હજુ ન આવડતો હોય તો નીચે કમેન્ટ કરીને મને કહેજો, તો અહેવાલ ઉપર તમને આખો વિડીયો આપી દઈશ, કે જેનાથી ભવિષ્યમાં ક્યારેય પણ તમને અહેવાલ પૂછાય તો તમને આરામથી એ વસ્તુ બધું આવડી જાય, તો તમે આરામથી એનો જવાબ આપી શકો। તો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કે જેનાથી અન્ય એજ્યુકેશનલ વિડીયોનો લાભ પણ તમને મળતો રહે। ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી મને આપો રજા, આવજો।